ડોક્ટર કનૈયાલાલ રાસ્તે કહે છે, મતાધિકારની આપણી ફરજ છે. ડોક્ટર કનૈયાલાલ રાસ્તે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ પણ ધરાવે છે. ભુજપુર ગ્રામ પંચાયતના સદસ્ય પણ છે. મુંદ્રા તાલુકાના ભુજપુર મધ્ય રહેતા ડોક્ટર કનૈયાલાલ રાસ્તે છેલ્લા 35 વર્ષથી આરોગ્યલક્ષી સેવા આપી રહ્યા છે. તેનો ભુજપુર ખાતે પોતાનું ક્લિનિક પણ ધરાવે છે. તેઓ તાલુકાના અનેક ગામડાઓમાં સેવા પણ આપી રહ્યા છે. સમાગોગા જેવા આજુબાજુના ગામડાઓમાં જૈન સમાજના મેડિકલ સેવા સાથે પણ જોડાયેલા છે. તેઓ ભુજપુર ગ્રામ પંચાયતના સદસ્ય પણ છે. તેઓ કહે છે કે આગામી 7 તારીખે દરેક ભારતીય અને ખાસ કચ્છના લોકો મતાધિકારની પોતાની ફરજ નિભાવી રાષ્ટ્રના નિર્માણ માટે મતાધિકાર અતિ મહત્વનું છે. ડોક્ટર રાસ્તે આરોગ્યલક્ષી સેવા સાથે પ્રોફેશનલ શોખ પણ ધરાવે છે. તેઓ ફ્રી સમયમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પણ કરે છે અને તેઓ કહે છે કે કચ્છમાં અનેક વિદેશી પક્ષીઓ આવે છે. સિઝન પ્રમાણે અનેક પક્ષીઓ કચ્છમાં આવી અહીંના સૌંદર્ય પર વધુ 4 ચાંદ લગાવે છે. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કચ્છ મોરબી લોકસભાના ઉમેદવારોના બંને પક્ષ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. નામાંકન પત્ર પણ ભરાઈ ગયું છે અને બંને સક્ષમ ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના મત વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રવાસ પણ યોજી રહ્યા છે. મિત્રો, ઘણા બધા ફેક્ટર આ વખતે ચૂંટણીમાં કામ કરવાના છે. મિત્રો, આજે અમારી ટીમ આવી છે મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે. ભુજપુર ગામે આપણે મતદારોનો મંતવ્ય પણ જાણ્યું છે, પણ અત્યારે અમે આવ્યા છીએ ભુજપુરમાં. છેલ્લા 35-40 વર્ષથી ડૉક્ટર તરીકે આરોગ્ય સાથે સંકળાયેલા કનૈયાલાલ રાસ્તે, જેઓ સમાગોગા ભુજપુર અને ઈદ વિસ્તારમાં જૈન મેડિકલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે અને આરોગ્ય સેવા પણ આપી રહ્યા છે, આપણી સાથે ઉપસ્થિત છે. એમની પાસેથી આપણે થોડું જાણવાનું પ્રયત્ન કરશું, કેમકે ઘણો સમય એમણે ભુજપુરને આપ્યો છે. આરોગ્યલક્ષી બાબત હોય, પોલિટિકલ બાબત હોય, કે પછી મતદારો શું કહી રહ્યા છે, એમની પાસેથી આપણે જાણીશું. તો કનૈયાલાલ, આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. સૌ પ્રથમ આપનું પરિચય. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કનૈયાલાલ રાસ્તે ભુજપુર તાલુકો મુંદ્રામાં લગભગ 35 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને કારાગોગા પ્રાગપર સમાગોગાના ચેરિટેબલ ટ્રસ્ટના જે દવાખાનાઓ છે ત્યાં પણ સર્વિસ આપી રહ્યો છું. સાથે સાથે ભુજપુર ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે જોડાયેલો છું અને સેવાકીય સામાજિક કાર્યોમાં પણ જોડાયેલો છું. હવે અત્યારે જે લોકસભાની ચૂંટણી છે એ તો પ્રજા સમક્ષ બધી વસ્તુ સમજો કે છે જ, કે શું શું કાર્યો થયા છે હાલની ગવર્મેન્ટમાં. આરોગ્યની દ્રષ્ટિએ જો હું જોઉં તો આયુષ્યમાન કાર્ડ એક બહુ મહત્ત્વની વસ્તુ થઈ છે, કે એક જમાનામાં સમજો કે અમુક ગંભીર રોગો હતા જેની અંદર હોસ્પિટલોના ખર્ચમાં ગરીબ માણસોના ઘર કે એમના પત્નીઓના ઘરેણાં વેચાઈ જતા હતા અને માણસ બચતો નહોતો. તો અત્યારે જે આયુષ્યમાન યોજના છે એમાં તમને એવી ક્રિટિકલ બીમારીઓ છે જેની અંદર તમામ પ્રકારનો સારવારનો ખર્ચ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે. 5 લાખ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે, પણ સાથે સાથે 5 લાખ રૂપિયા ગુજરાત ગવર્મેન્ટે પણ આપણા ફક્ત ગુજરાત માટે જાહેર કર્યા છે, એટલે લગભગ 10 લાખ રૂપિયા સુધી. તો 10 લાખ રૂપિયામાં કદાચ મારા હિસાબે સારામાં સારી હોસ્પિટલમાં કોઈપણ રોગની સારવાર થઈ શકે, બહુ વાંધો ના આવે. એની સાથે સાથે બીજી એક સ્કીમ છે કે કોઈપણ રોડ એક્સિડન્ટ થયો, એક્સિડન્ટ થનાર જે પીડિત છે એની કોઈ આવકની કે સમજો કે એવી કોઈ જરૂર નથી કે ગરીબ હોય કે તવંગર હોય કે પૈસાદાર હોય ગમે, તો એને સમજો કે કોઈપણ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ હોય, ગવર્મેન્ટ હોસ્પિટલ હોય, ક્યાંય પણ તમે લઈ જાઓ તો 50,000 રૂપિયા સુધી એને સરકાર તરફથી તમામ સારવાર ફ્રી આપવામાં આવે છે. એટલે મેડિકલની દ્રષ્ટિએ અત્યારે પબ્લિકને બહુ સારું એવું સરકાર તરફથી મળી રહ્યું છે. તો
બાકી તો હવે રામ મંદિર છે કે 370ની કલમ છે, તો આપણે દરરોજ ટીવી ઉપર જોઈએ છીએ કે શું હતું શું નહીં, કઈ રીતે ગવર્મેન્ટે એના ઉપર કામ કર્યું છે. તો પ્રજા સમજદાર છે, એ સમજી વિચારીને વોટિંગ કરશે. જી કનૈયાલાલ, મેડિકલ ક્ષેત્રે પણ એક આમની પાસે કનૈયાલાલ રાસ્તે પાસેથી પણ આપણે જાણી લઈએ કે મેડિકલ ક્ષેત્રે કેમ્પમાં આપ અલગ અલગ સેવાઓ આપતા હશો, તો શું છે એવું મેડિકલ ક્ષેત્રે આપ ક્યાં ક્યાં જગ્યાએ કેમ્પ કર્યો છે ને શું છે આગળનો ફ્યુચરમાં પ્લાનિંગ એવું? કેમ્પમાં જનરલી શું છે કે અલગ અલગ વિષયના સ્પેશિયાલિસ્ટને બોલાવતા અહીં જે અમારા દવાખાને, અને 12 મહિને 2 વર્ષે એકાદ કેમ્પ એવો રાખતા હોય છે, ક્યારેક આંખનો કેમ્પ હોય છે, ક્યારેક સમજો સ્કિન માટેનો કેમ્પ હોય, ક્યારેક સ્ત્રી રોગનો કેમ્પ હોય છે. અમે સમાગોગા જૈન મહાજન તરફથી પણ અવારનવાર અમારા ત્યાં સમાગોગાના ક્લિનિકમાં કેમ્પ રાખવામાં આવે, એમાં ગીતા હોસ્પિટલવાળા જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એ લોકો પણ સારો એવો સાથ સહકાર આપતા હોય છે. આંખના ડૉક્ટર છે, ડૉક્ટર કુંદનભાઈ સ્ત્રી રોગના ડૉક્ટર છે, ડૉક્ટર રવિભાઈ બાવરિયા સ્કિનના છે, એ લોકો આવતા હોય છે, હેમંગ શાહ આંખના ડૉક્ટર છે, એ લોકો પણ અમને સાથ સહકાર આપતા હોય છે, અને જ્યારે પણ કહીએ છીએ ત્યારે એ લોકો અમને કેમ્પ કરી આપતા હોય છે. પછી અમુક ટાઈમે ગવર્મેન્ટના કેમ્પ પણ હોય છે. હમણાં વચ્ચે કારાગોગા ક્લિનિકમાં એક હોમિયોપેથિક કેમ્પ પણ રાખેલો, અને અમારા સમાજમાં પણ માધાપર સમાજવાડીની અંદર કેમ્પ રાખેલો સમાજ માટે, તો એમાં પણ અમારા જ્ઞાતિના જે ડૉક્ટર્સ હતા બધા એ લોકોએ એમાં મેં પણ સેવા આપેલી, અને સારા એવા દર્દીઓ લાભ લેતા હોય છે કેમ્પનો. દવાઓ છે એ પણ વિનામૂલ્યે આપતા હોય છે, તપાસ પણ વિનામૂલ્યે હોય છે. અમુક ટાઈમે કોઈ પુઅર પેશન્ટ હોય ને કંઈ વધારે જરૂર પડે, કોઈ ઇન્વેસ્ટિગેશન છે કે કોઈ ઓપરેશન છે નાનું, તો એને માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એટલે આ પ્રવૃત્તિ ચાલુ હોય છે, અને એક સારી પ્રવૃત્તિ છે. કેમ્પમાં ઘણી બધી વસ્તી લાભ લઈ શકે છે અને એમને ફાયદો પણ થાય છે. જી કનૈયાલાલ, ખાસ કરીને વાત કરીએ અત્યારે પોલિટિકલ મુદ્દો પણ આપી લીધો છે, એટલે કે આરોગ્ય સાથે આપ સંકળાયેલા છો, આરોગ્યલક્ષી જે જે સરકારની યોજનાઓ હતી તેના શું લાભ છે અને કઈ રીતના મેળવી શકે છે એ આપે દર્શકોને જણાવ્યા. એક મુદ્દાની વાત લઈ લઉં કે મંદિર બનાવવાથી ઘરમાં રોટી મળી શકે છે, તમે શું કહેશો? આરોગ્ય સાથે તમે સંકળાયેલા છો, એ મારે હિસાબે તાત્વિક રીતે બંને અલગ વસ્તુ છે. રોટી અને મંદિર બંને અલગ વસ્તુ. રોટી પણ જરૂરી છે અને સાથે સાથે મંદિર, તમારી સમજો કે તમારા ધર્મની જે અસ્મિતા છે, ખાલી માણસ પેટ માણસ માનવી છે એ ખાલી પેટ ભરીને નથી જીવતો, એને ઘણી બધી બીજી વસ્તુઓની જરૂર હોય છે. તો મારે હિસાબે જે 500 વર્ષથી સંઘર્ષ જે થયો અને મોદી સાહેબના શાસનની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અને આખા દેશે એ ચુકાદાને શિરોમાન્ય ગણ્યો, ક્યાંય પણ કોઈ તોફાન ન થયું, કોઈ વિરોધ ન થયો, અને એક ભવ્ય રામ મંદિર બન્યું, એ ખરેખર આખા ભારત માટે એક આનંદની વાત છે. અને આ બધી વાતો છે કે રોટી, હું તમને એક વસ્તુ કહું કે રામ મંદિરને કારણે પણ અયોધ્યામાં ત્યાં કને લોકલ પબ્લિકને રોજીરોટીઓ મળવાની જ છે. એટલે એ બધી વસ્તુ કે ત્યાં હોસ્પિટલ બનાવો કે આ બનાવો કે એ બધી ખોટી વસ્તુ. હોસ્પિટલો તો આમે બને છે, બીજી બધી વસ્તુઓ બને, લાઇબ્રેરીઓ બને છે, હોસ્પિટલો બને છે, મંદિરો બનવા જોઈએ, કોઈ પણ ધર્મ સ્થળ પણ બનવા જોઈએ એમ. કારણ કે ધર્મ છે એ માનવીના જીવનનું એક અંગ છે, તો ધર્મસ્થળનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું હોસ્પિટલનું મહત્ત્વ છે, કે જેટલું રેલવે સ્ટેશનનું મહત્ત્વ છે, કે એરપોર્ટનું મહત્ત્વ છે, કે એમ્સનું મહત્ત્વ છે. બધી વસ્તુઓ હોવી જરૂરી છે. જી ચોક્કસથી મિત્રો, રામ મંદિર મુદ્દો જે છેલ્લા 500 વર્ષથી પણ ગૂંચવાયેલો હતો, એ મુદ્દાને હાલની સરકાર છે મોદી સરકાર, એમણે તરત એનો ઉકેલ કાઢી અને રામ મંદિર બનાવ્યો છે. મિત્રો આમાં એક વાત તમને જણાવી દઉં કે ઘણી જગ્યાએ અમે ઘણી જગ્યાએ જતા હોઈએ, લોકોનો મંતવ્ય જાણવા માટે લોકો કહેતા હોય છે કે મંદિર બનવાથી રોટી નથી મળતી, પણ આ સૃષ્ટિ ઉપર આ ધરતી ઉપર જેમ ઇન્સાનને ખાવાની જરૂરત પડે છે તેમ ભક્તિ માટે મંદિરની પણ જરૂરત પડે છે. એક વાત કે તમે મંદિર તમારા હૃદયમાં પણ બનાવી શકો છો, પણ આસ્થાનું સ્થાન હોય છે જ્યાં આપણે શીશ નમાવીએ છીએ, ત્યાં આપણે આસ્થા તરીકે આપણે કંઈ પણ મન્નત માંગતા હોઈએ, એટલે બધી જરૂરી છે આ સૃષ્ટિમાં.
મંદિર પણ એટલું જરૂરી છે ને રોટી પણ એટલી જરૂરી છે. રોજગારલક્ષી આપણે એક મુદ્દો લઈ લઈએ. કનૈયાલાલ, રોજગારલક્ષી અત્યારે જે સરકાર છે એમણે શું શું એવી યોજનાઓ છે જે રોજગારલક્ષી, મંદિરનો ચાલો મુદ્દો કે મંદિર છે તો ભક્તિ છે, ભક્તિ છે તો શક્તિ છે ને રોટી પણ છે, બધું છે, પણ રોજગારલક્ષી એવો કયો મુદ્દો હશે જે અત્યારની જે લોકસભાની ઇલેક્શનમાં સરકારને ફાયદા કરાવી શકે છે? સૌથી પહેલાં તો છે ને શાંતિ હોવી જરૂરી છે, તો જ રોજગાર થઈ શકે. છાસ વારે બોમ્બ વિસ્ફોટ થાય, કોમી તોફાનો થાય, એમાં રોજગાર જેનો હોય ને એનોય પડી ભાંગે. એટલે સૌથી પહેલાં તો મારી દ્રષ્ટિએ જે ગવર્મેન્ટે છેલ્લા 10 વર્ષની અંદર જે કામ કર્યું છે, એક તો બોમ્બ વિસ્ફોટ થતા બંધ થઈ ગયા. એક જમાનો હતો કે બસની અંદર લખેલું કે તમારી આજુબાજુ કોઈ બિનવારસું સામાન પડ્યો હોય તો એનેથી સાવચેત રહેશો, બોમ્બ હોઈ શકે કે એ ટાઈપનું. તો છેલ્લા 10 વર્ષમાં લગભગ આખા દેશમાં ક્યાંય બોમ્બ વિસ્ફોટ કે કોમી તોફાનો વધારે થયા હોય કે ક્યાં કરફ્યુ પડ્યો હોય, હું અમદાવાદ ભણતો હતો ત્યારે લગભગ મહિનો કોઈ કોરો નહોતો જતો કે અમદાવાદમાં કોઈ એરિયામાં કરફ્યુ ન હોય. એટલે સમજો કે જ્યાં કરફ્યુ હોય ત્યાં રોજીરોટી તો આમે બંધ થવાની જ છે, બરાબર છે. અને પછી એને સેટ થતાં થતાં બહુ લાંબો ટાઈમ લાગી જતો હોય છે. એટલે ખાલી આપણે અહીંયા ઇન્ડિયાની અંદર એક એવી માનસિકતા છે કે રોજગાર એટલે સરકારી નોકરી, પણ સરકારી નોકરી જરૂરી છે, પણ સરકારી નોકરીની પણ લિમિટ છે. જે પોપ્યુલેશન જે વધ્યું છે દેશનું, તો સરકારી નોકરીની પણ એક લિમિટ હોય. તો સમજો કે તમે તમારા સ્વરોજગાર ઉત્પન્ન કરો. અત્યારે ગવર્મેન્ટ એને માટે લોન આપી રહી છે કે તમે નાનો કોઈ, સમજો વધારે તમે એજ્યુકેટેડ નથી, એજ્યુકેટેડ છો તો એ પ્રમાણે તમે તમારો સ્વરોજગાર ચાલુ કરો, એજ્યુકેટેડ નથી તો એ પ્રમાણે તમારો સ્વરોજગાર. તો આજે સમજો કે સામાન્ય નાસ્તાની લારીવાળો સાંજ પડે 5-1 હજાર રૂપિયા કમાઈ લેતો હોય છે. તો ખાલી સરકારી નોકરીઓની જાહેરાત થાય ને એમાં ભરતી થાય એ જ ખાલી રોજગારી છે એવું જરૂરી નથી, પણ આવી રીતે પણ તમે રોજગાર, તમારો પોતાનો સ્વમાલિકીનો રોજગાર ઊભો કરી શકો છો. એટલે લગભગ સમજો ભૂકંપ પછી કચ્છ, મેં ભૂકંપથી પહેલાંનું કચ્છ જોયું છે, તો ભૂકંપ પછી જે કચ્છની અત્યારે જે રોજગારીની તકો છે એ ઘણી બધી વધારે છે. અને લગભગ કોઈ અત્યારે કારીગરને શોધો હોય તો પણ જલ્દી નથી મળતો, તો રોજગાર તો છે જ. ચોક્કસથી મિત્રો, અત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેના સક્ષમ ઉમેદવાર છે. વિનોદ ચાવડાને 2 ટર્મનો અનુભવ છે. જેમ કે કોંગ્રેસમાંથી જેને તક મળી છે એમની પ્રથમ ટર્મ છે. 2014માં પણ વિનોદભાઈ ચાવડાની પ્રથમ ટર્મ હતી, પણ એમને હવે 2 ટર્મનો અનુભવ છે. એટલે એમનો અનુભવ એમને કેવું કામ લાગે છે, અને હાલ જે પ્રથમ વખત આવ્યા છે જે લોકસભાનું ઇલેક્શન લડવા માટે જેમને તક મળી છે એમને મતદારો કેવી રીતના પસંદ કરશે, આપણે એ પણ જાણશું. કનૈયાલાલ, આપની પાસેથી એક મુદ્દો લઈ લઉં. ભારતને અત્યારે બંને ઉમેદવારો પોતપોતાના ચૂંટણીના ઢંઢેરામાં અલગ અલગ વાયદાઓ કરી રહ્યા છે ને ઘણા કરી, પણ અત્યારનું જે બીજી ત્રીજી ટર્મ જેમને મળવા જઈ રહી છે, અત્યારે જે ઉમેદવાર છે વિનોદભાઈ ચાવડા, ખાસ કરીને ચલો એમની એક વાત લઈએ કે ભારતને મહાસત્તા બનાવવા માટે મોદીનો, નરેન્દ્ર મોદીને સાથ આપો. આપ શું કહેશો, સાથ આપવા પછી ભારત મહાસત્તા બની જશે? આશા છે બની જશે. કારણ કે શું છે કે એ વ્યક્તિનું જે અત્યારે વિઝન છે, એ વિઝન મારી દૃષ્ટિએ એવું છે કે મહાસત્તા બની શકે. કારણ કે અત્યારે તમે જુઓ કે લગભગ બધા દેશો યુદ્ધમાં છે. હવે યુદ્ધને કારણે કોઈ દેશનું ભલું નથી થવાનું કે એની પ્રજાનું ભલું નથી થવાનું. જે કંઈ પૈસા, સમય, શક્તિ છે જે એ શસ્ત્રોમાં વપરાય છે એ લોકોનું, એટલે એ સમજો કે ધીમે ધીમે ડાઉન જવાના જ છે, બરાબર છે. અને ભારત અત્યારે સમજો કે એ યુદ્ધની વચ્ચે શાંતિમાં પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાન તો સાવ ખલાસ થઈ ગયું, બરાબર છે. અને ભારત સતત વિકાસ કરી રહ્યું છે. સમજો કે એપલ જેવા મોબાઈલની પણ જો ફેક્ટરીઓ અહીંયા આપણે સમજો કે એનું બનાવવા માટે અહીંયા ચાલુ થતું હોય તો એ બહુ મોટી વસ્તુઓ થઈ રહી છે અત્યારે. એટલે એક ભાજપના કાર્યકર તરીકે તો હું વિશ્વાસ રાખું છું કે આપણે જે મોદી સાહેબ કહે છે કે 5મી આર્થિક મહાસત્તા બનશે આવતી ટર્મમાં, તો બનશે. જી કનૈયાલાલ, ચોક્કસથી ચલો આપણે આશા રાખીએ કે વિનોદભાઈ ચાવડા, મતદારો એમને પસંદ કરે એવી આશા આપણે વ્યક્ત કરી શકીએ છીએ. તમે ભાજપ સાથે જોડાયેલા છો એટલે તમે પણ વ્યક્ત કરી શકો છો. ખાસ કરીને નીતેશ લાલણ જે પ્રથમ વખત અને યુવા ઉમેદવાર છે કોંગ્રેસમાંથી,
એમના વિશે આપ શું કહેશો, આપની શું ગણતરી છે કોંગ્રેસની? જુઓ, હવે આમાં એવું છે કે દરેક પક્ષ પોતાનો ઉમેદવાર ઊભો રાખે અને દરેક પક્ષની છે ને પોતપોતાની સમજો કે પોતપોતાનો વિચાર હોય, પોતપોતાને સમજો કે પ્રજાને પ્રજા માટે શું કામ કરશે એના વિચાર હોય. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે ગમે એ ઉમેદવાર હોય અને ગમે તે પક્ષ હોય, દેશ જીતવો જોઈએ. બરાબર છે? પક્ષ સાથે કે વ્યક્તિગત આ વસ્તુ ન હોવી જોઈએ. દેશનું ભલું થાય, દેશ આપણો આગળ વધે, વિશ્વમાં દેશની આપણી નામના થાય. એક જમાનામાં સોના કે ચીડિયાજી કહેવાતું હતું અને આપણું જે સ્થાન હતું એ સ્થાને આપણે પાછા અત્યારે લગભગ અડધું અંતર કાપી ગયા છીએ, અડધાથી વધારે અંતર કાપી ગયા છીએ. અને વિશ્વ લેવલે આપણું નામ હોય બસ એટલી જ આપણી એક ભારતીય તરીકે આપણી આશા છે. જી કનૈયાલાલ, વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર 7 તારીખના વોટિંગ છે, આપ શું કહેશો કે વિશ્વનો જે સૌથી મોટું લોકતંત્ર છે કેના હાથમાં રહેવું જોઈએ? આપણે માટે તો એક તહેવાર જ છે. બરાબર છે? જે મતદાન કરશું અને મતદાનના પહેલા ચરણમાં થોડુંક મતદાન ઓછું થયું છે, પણ મારી એવી અપીલ છે કે દરેક મતદાર, હવે હું એક મત નહીં આપું એનાથી શું થશે એ વિચાર મૂકી, અને સૌથી વધુમાં વધુ મતદારો મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચે અને ક્ષીરનીરનો ન્યાય કરે કે ભાઈ આપણે આપણી પાસે જે ઉમેદવાર ઊભા છે એમાંથી કયા ઉમેદવારનું કામ સારું કરી શકશે, આપણા માટે કોણ આપણું સારું કરી શકશે અને દેશ માટે કોણ સારું કરી શકશે, એને તમે પ્રેમથી મત આપો. અને આ જ લોકશાહીની જે મજા છે ને એ આ જ છે કે કોઈ આમાં સમજો કે પરમેનન્ટ નથી, કોઈ પક્ષ પરમેનન્ટ નથી, કોઈ વ્યક્તિ પરમેનન્ટ નથી, પ્રજા જે છે એ પરમેનન્ટ છે. પ્રજાની તાકાત છે, પ્રજાની તાકાત છે, કાયમી છે. એને સિવાય કાંઈ કશું જ કાયમી નથી લોકતંત્રમાં. કોઈ નેતા નથી કાયમી, કોઈ પક્ષ નથી કાયમી, કોઈ જ કાયમી નથી. જે પ્રજાની તાકાત છે એ કાયમી છે અને પ્રજાના જે કામ કરશે એ સત્તા ઉપર આવશે. જી ચોક્કસથી. મિત્રો, અત્યારે જે અમને નિહાળી રહ્યા છો એમને પણ એક અપીલ કરવામાં આવે છે, આગામી 7 તારીખના મતદાન અવશ્ય કરજો. કેમ કે ઘરે બેસીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કે ટીવીનો ઉપયોગ કરીને કોઈ પણ નેતા ઉપર આક્ષેપ કરતા પહેલાં તમને જે મતાધિકાર મળ્યો છે, આ 5 વર્ષ પછીને એક જ વખત મતાધિકાર મળે છે, આખા વિશ્વનો સૌથી પ્રથમ સૌથી મોટો લોકતંત્રને એક ભાગ બનવા માટેનો તમને જે તક મળી છે એ તમારા હાથમાં છે. ક્યાં ઉમેદવારને લોકતંત્રમાં બેસાડવો, ક્યાં ઉમેદવારને ન બેસાડવો એ મતદારોના હાથમાં છે. એટલે ચોક્કસથી ઘરે બેસ્યા કરતાં એક વખત તમારો એક મત પણ કિંમતી છે, એટલે મતદાન અવશ્ય કરજો. કનૈયાલાલ, લાસ્ટ એક ક્વેશ્ચન લઈ લઈએ. ચલો, એક તમારી પ્રોફેશનલ તરીકે કે ઘણી જગ્યાએ અમે જોયા અહીંયા ફોટોગ્રાફમાં આપ આરોગ્ય સાથે સંકળાયેલા છો અને ફોટોગ્રાફ પણ એક જબરદસ્ત એમ આપણે કહીએ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં અમને એવું લાગે છે કે સાહેબ તમે એ પણ શોખ થોડું ધરાવો છો, તો શું છે એના વિશે આપ શું કહેશો? એટલે આમાં શોખ તો પહેલેથી હતો અને મારા ગ્રુપમાં 2-3 મારા મિત્રો છે, અમારા એક સિનિયર ડૉક્ટર છે ડૉક્ટર હેમેન શાહ, એમના હું વારંવાર જોતો ફોટોગ્રાફ્સ પક્ષીઓના અને એમનો જે શોખ તો મને એમાં એમના તરફથી પ્રેરણા મળી. તો પક્ષીઓની ફોટોગ્રાફી આમ તો બહુ અઘરી વસ્તુ છે, સૌથી અઘરી વસ્તુ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી છે. એમાં પક્ષીઓ બહુ ચંચળ હોય છે કે તમે હજી સમજો કે કેમેરો કે ટ્રાયપોડ કે તૈયાર કરો એનાથી પહેલાં એ મૂવમેન્ટ કરીને ઉડી જાય કે સ્થળ બદલી નાખે અથવા તો એટલામાં એના માટે બહુ લાંબા અંતરેથી ઝૂમ કરી શકે એવા સારા એક કેમેરાની પહેલાં તો જરૂર હોય છે. એટલે થોડો ખર્ચાળ છે, પ્લસમાં તમારે વાહન લઈને જંગલોમાં કે નદી કિનારે કે પાણીના જ્યાં સ્ત્રોત હોય ત્યાં સમય કાઢીને જવું પડે. હવે સમજો કે અત્યારે લાઈફમાં બધી બહુ વ્યસ્તતાઓ હોય છે, પ્રોફેશનની કે બીજી સામાજિક કે આ કે તે રાજકારણી કે, તો સવારના 2 કલાક કાઢીને જે સમજો કે સપ્ટેમ્બર આપણે અહીંયા કચ્છમાં માઇગ્રન્ટ પક્ષીઓ લગભગ માઇગ્રન્ટ એટલે બહારથી આવતા પક્ષીઓ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીના એન્ડ સુધી હોય છે, જ્યાં જળાશયો ભરેલા હોય, પાણીના સ્ત્રોતો હોય, એની આજુબાજુમાં તમને ફ્લેમિંગો છે, પેલિકન્સ છે, એ ટાઈપના બધા પક્ષીઓ, બતકો અમુક છે, સ્પૂનવિલ્સ છે, એ બધા તમને ત્યાં જોવા મળે. તો એના માટે એક તો સમય કાઢવો પડે, ધીરજ રાખવી પડે અને કુદરતી વાતાવરણમાં
વહેલી સવારે કે સાંજના ટાઈમે કે તમે નદીની આજુબાજુ હો અને નિર્દોષ જીવો સાથે તમે સમજો કે હો, તો એનો એક આનંદ જે મળે છે એ બહુ અનુભવાથી જ ખબર પડે કે કેટલી મજા આવે છે એમાં. એટલે આ એક શોખ મને બહુ 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 સારો લાગ્યો. મ્યુઝિકનો પણ શોખ છે, હું સમજો કીપેડ પણ વગાડતો, અને હજી પણ ક્યારેક સમય મળે ને મજા આવે તો એ પણ વગાડી લઉં છું. પણ આ પક્ષીઓમાં બધે ઘણી બધી જગ્યાએ ફર્યો પણ ખરો. હજી આવતા હજી એક જ વર્ષ થયું છે સ્ટાર્ટ કર્યું એને, એટલે હજી ઘણું બધું કરવાનું બાકી છે. એની અમુક પક્ષીઓની બિહેવિયર્સ છે એને એનું નિરીક્ષણ કરીને એનું સમજો કે એના વિશે ડિટેલ જાણવી, એના અમુક મેં વિડીયોઝ પેલિકન્સના ને ફ્લેમિંગોના ને એના ઉતાર્યા છે, અમુક પક્ષીઓના વિડીયોઝ પણ ઉતાર્યા છે. તો વિડીયોઝમાં શું છે કે ફોટોગ્રાફ્સ કરતાં વધારે એની બિહેવિયર શું છે, એનો સાઉન્ડ અવાજ કઈ રીતનો કાઢે છે, કઈ રીતે એ વર્તે છે, એ બધું આપણને વિડીયોની અંદર વધારે માહિતી મળી શકે. અને બસ શોખ છે મારા મિત્રો સાથે શેર કરું, કોઈ સારું પક્ષી મળે કે કોઈ સારો વિડીયો ઉતારે તો એની અંદર થોડુંક મિક્સિંગ મ્યુઝિક બ્યુઝિક નાખી અને જરા મજા આવે એવું બનાવીને મૂકું, એટલે આપણા જે મિત્રો હોય એમને એ જોઈ શકે એમ. જી કનૈયાલાલ, આ જે પક્ષીઓ છે નિખાલસ મનથી પોતાના લાઈફનો જે પીરિયડ છે એ પસાર કરતા હોય છે, ઇલેક્શન હોય છે ત્યારે ઘણા બધા એકબીજા વિરુદ્ધ દુશ્મની પણ લઈ લેતા હોય છે. હકીકતે આપ એક શોખ સાથે સંકળાયેલા છો પક્ષીઓ નિખાલસ મનથી, તો ઇલેક્શન પણ નિખાલસ મનથી ઉજવાય અને મતદારો પણ નિખાલસ મનથી મતદાન કરે, એના માટે આપ શું અપીલ કરશો? એટલે રાજકારણ પણ એક જાતનું આમ જોવા જાઓ તો પ્રોફેશન જેવું જ કહેવાય ને. આમ તો કે અમે સમજો કે ડૉક્ટરો છીએ, પ્રોફેશનમાં કોમ્પિટિશન હોય ભલે, પણ ખરેખર અંગત વેરઝેર કે એ વસ્તુ મોટા જે નેતાઓ બધા હોય છે એ લોકો પણ અંગત વેરઝેર લગભગ નથી રાખતા હોતા. એ લોકો પણ જ્યારે પબ્લિક સિવાય સમજો ઓફલાઈન મળતા હશે ત્યારે સાથે કદાચ બેસતા હશે, મિત્રોની જેમ ચર્ચાઓ પણ કરતા હશે કે જમતા પણ હશે સાથે. એટલે એ બધું પર્સનલ લેવા જેવું નથી, ન લેવું જોઈએ. કારણ કે રાજકારણ સમજો કે પબ્લિકમાં જ્યારે રાજકારણ હોય છે ત્યારે રાજકારણની જગ્યાએ હોય છે, એકબીજાની વિરુદ્ધમાં હોય છે, પણ પર્સનલી વિરુદ્ધ ન હોવો, એકબીજાનો વિરોધ ન હોવો જોઈએ. તો એ કદાચ શકે છે કે બે વિરોધી નેતાઓ પણ સારા મિત્રો હોઈ શકે એમ. જી ચોક્કસથી મિત્રો, 7 તારીખના મતદાન અવશ્ય કરજો. અત્યારે જે પણ હારશે કે જે પણ જીતશે એ મતદારો નક્કી કરશે, પણ હાર જીત પછી જે પણ ઉમેદવાર છે એકબીજાને શુભેચ્છા આપી અને આ દેશને કેમ આપણે આપણે આગળ વધારવો અને આ દેશને મહાસત્તા કેમ બનાવવી એના તરફ પણ આપણે આગળ વધીએ અને એના પણ આપણે પ્રયાસ કરશું.